નમસ્કાર મિત્રો મોરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ નવથી બાર સુધી ખૂબ જ અગત્યનો ટોપિક છે ફંક્શન્સ એમાં ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટે ફંક્શનના જે ત્રણ માર્કના સવાલો પૂછાય છે મેચ ધ ફંક્શન એમાં આપણે પચાસ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોઈશું જેમાં મોટા ભાગના બધા જ ફંક્શનનો સમાવેશ થઈ જાય છે તો ચાલો શરૂઆત કરીએ આ રીતે જે પરીક્ષામાં જે રીતે પૂછાય છે આપણે એ જ રીતે પ્રયત્ન કરીએ સૌથી પહેલાં છે કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર ગ્રેટ સક્સેસ ડિયર તો અહીંયા કોંગ્રેચ્યુલેશન દર્શાવેલું છે તો કોઈપણ વાક્યમાં લાગણી જેમાં હર્ષની લાગણી હોય કે દુઃખની લાગણી હોય કે સેડ હોય કે એવી કોઈપણ પ્રકારની ફિલિંગ્સ હોય તો ફિલિંગ્સનું વાક્ય હોય કે શબ્દ હોય દર્શાવેલો હોય ત્યારે તમારે જે ફંક્શન આવે છે એનું નામ છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ તો પહેલાંની અંદર જવાબ આવશે બી પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ મને મહેરબાની કરીને બહાર આવવા માટે મદદ કરો તો અહીંયા પ્લીઝ શબ્દ શું સૂચવે છે રિક્વેસ્ટ સૂચવે છે તો એના માટે કયું ફંક્શન આવશે તો મેકિંગ રિક્વેસ્ટ ઇફ યુ વર્ક હાર્ડ જો તમે સખત મહેનત કરો છો તો યુ વિલ પાસ તો તમે પાસ થશો તો અહીંયા જો અને તો ઇફવાળી અને અનલેસવાળી વાક્યરતના એ કન્ડિશન સેન્ટેન્સ દર્શાવે છે કન્ડિશનલ સેન્ટેન્સ તો અહીંયા આપણું ફંક્શન આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન બીજું મેચ ધ ફંક્શન છે એમાં પહેલો સેન્ટેન્સ છે ધ લાયન્સ જનરલ હોસ્પિટલ ઇઝ નિયર રાજમહેલ રોડ તો રાજમહેલ રોડની નજીક આવેલી હોસ્પિટલ છે આવડિયા તો આ જે હોસ્પિટલ છે એ ક્યાં આવેલી છે તો કે એનું લોકેશન દર્શાવ્યું છે નિયર ક્યાં તો કે રાજમહેલ રોડની નજીક તો એનો મતલબ જ્યારે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ વસ્તુ સ્થાન આપેલું હોય દર્શાવેલું હોય ત્યારે એ ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન એટલે પહેલાંની સામે થશે સી ડિસ્ક્રાઈબિંગ લોકેશન બીજું છે ધેટ ગર્લ ઇન પિંક ડ્રેસ ઇઝ માય કઝિન તો અહીંયા વાય છે માય કઝિન તો એ છોકરી જે પિંક ડ્રેસમાં છે એ મારી પિતરાઈ બહેન છે અથવા પિતરાઈ છે તો એનો મતલબ કોઈ એક ચોક્કસ વ્યક્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર વ્યક્તિ દર્શાવવામાં આવી છે ત્યારે જ્યારે આવું સેન્ટેન્સ હોય ત્યારે આપણું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પર્સન પછી છે વિચ સ્ટ્રીમ આર યુ ગોઈંગ ટુ ટેક આપ્ટર એસસી એસએસસી પછી તમે કયું સ્ટ્રીમ લેવા જઈ રહ્યા છો તો એનો મતલબ પ્રશ્ન પૂછે છે સહજ પ્રશ્ન પૂછે છે તો એના માટેનો ફંક્શન થશે ઇન્ક્વાયરી એઝ અ નેચર ત્યારબાદ ત્રીજું છે મેચ ધ ફંક્શન એમાં પહેલું સેન્ટેન્સ છે ફ્રાય પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ હેલ્ડ એટ ગવર્મેન્ટ હાઈસ્કૂલ તો જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એને ઇનામ વિતરણનો જે કાર્યક્રમ છે એ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં યોજાયો તો ક્યાં યોજાયો એનું નિશ્ચિત સ્થળ આપેલું છે કે એટ એટ ક્યાં તો કે ગવર્મેન્ટ હાઈસ્કૂલ છે ત્યાં યોજાયો તો એનો મતલબ લોકેશન કયા લોકેશન ઉપર તો લોકેશન જ્યારે સૂચવે ત્યારે એ વાક્યનું ફંક્શન થશે સ્પેસિફાઈંગ લોકેશન બીજું છે યુ લાઇક ડૂ યુ ટેક આઈધર ટી ઓર કોફી તમે ચા અથવા કોફી લેશો તો એનો મતલબ આઈધર ઓર અને નાઇધરનો ઓર છે એ તમને ચોઈસ દર્શાવે છે અને હકારાત્મક ચોઈસ હોય તો આઈધર ઓર અને નેગેટિવ ચોઈસ હોય તો નાઇધરનોર એ બંને ચોઈસ કેમાં આવશે અલ્ટરનેટિવ ચોઈસ ફંક્શનની અંદર આવશે ત્યારબાદ છે બંટી એન્ડ બબલી મેટ એટ સેવન પીએમ બંટી અને બબલી છે સાત સાંજે સાત વાગે મળ્યા તો નિશ્ચિત સમય આપેલો છે અહીંયા સમય કેટલા વાગે બરાબર આટલા વાગે એવું કોઈ સેન્ટેન્સ દર્શાવેલું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ફંક્શન દર્શાવે છે પછી ચોથું છે નો થેન્ક્સ આઈ ડોન્ટ વોન્ટ મોર મની મારે ના આભાર મારે વધારે પૈસા જોતવા નથી તો અહીંયા થેન્ક્સ શબ્દ પ્લેઝ પ્લેઝન્ટરીઝ અથવા નાય સૂચવે છે તો પહેલું સેન્ટેન્સ છે એ એક્સચેન્જિંગ નાય નું ફંક્શન થશે પછી બીજું છે રાજકોટ ઇઝ ધ પ્લેસ તો અહીંયા સીધું અહીંયા જ ખબર પડી કે વેર અને પ્લેસ પ્લેસ એટલે જગ્યા તો જગ્યા વિશેનું વર્ણન અથવા અથવા પર્ટિક્યુલર જગ્યાનું તમને માહિતી આપી હોય ડિટેલ્સ આપી હોય તો એ આપણે ફંક્શન લખી શકીશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન યુ ડોન્ટ હેવ ટુ પે ફાઇન ઇફ યુ કન્ફેસ યોર ફોલ્ટ જો તમે તમારો ગુનો કબૂલ કરી લેશો તો તમારે તમારે કોઈ રકમ ચૂકવવી પડશે નહીં તો એ ઇફ અને અનલેસવાળી વાક્યરથના અગાઉ પણ મેં કીધું કન્ડિશન દર્શાવે છે તો ત્રીજાની અંદર આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન પાંચમો છે જેમાં પહેલો સવાલ છે હી હેઝ બીન બ્લાઇન્ડ સિન્સ બર તે જન્મથી જ આંધળો છે તો સિન્સ અને હેવ હેઝ બિન પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને સિન્સ વાક્ય આવે ત્યારે એ કયું ફંક્શન આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ અથવા તો સિન્સ શું દર્શાવે છે નિશ્ચિત સમય બિંદુ તો નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થાય છે અને જો પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો આપેલો હોય તો પીરિયડ ઓફ ટાઈમનો ફંક્શન ઉપયોગ થાય છે ત્યારબાદ બીજું છે કોંગ્રેચ્યુલેશન્સ ડિયર યુ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ તો અહીંયા કોંગ્રેચ્યુલેશનસ છે એ અહીંયા ફિલિંગ સૂચક શબ્દ છે તો એ કોંગ્રેચ્યુલેશનના આધારે જ તમે કહી શકો કે આ ફંક્શન કયું છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ ત્રીજું છે ટેક અ ગ્લાસ ઓફ વોટર એડ સમ સુગર સ્ક્વીઝ અ લેમન એન્ડ સ્ટર ઇટ વેલ એટલે કે પાણીનો ગ્લાસ લ્યો થોડી ખાંડ નાખો એને લીંબુને નીચવી દો અને એને સારી રીતે હલાવી લ્યો તો એનો પછી એનો મતલબ આ વાક્યની અંદર તમને અને યાદ રાખજો શરૂઆતમાં જો ક્રિયાથી શરૂ થતું હોય વાક્ય તો જનરલી ઇન્સ્ટ્રક્શનવાળું હોય છે અથવા તો એ પ્રોસેસ દર્શાવતું વાક્ય હોય છે તો આ વિધાન આવશે ડિસ્ક્રાઈબિંગ પ્રોસેસ ત્રીજાની સામે આવશે એ છઠ્ઠું મેચ ધ ફંક્શનની અંદર છે અ લોયર ઇઝ અ પર્સન હુ હેલ્પ્સ ટુ બ્રિંગ જસ્ટિસ ટુ ધ પીપલ લોયર એ વ્યક્તિ છે જો અહીંયા પર્સન પર્સન જ આપી દીધું છે કે લોયર એ વ્યક્તિ છે કે જે વુ વુઝ અને વૂમ એ ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનની વાત આવે છે તો પહેલાંની અંદર આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન અવર ટીચર શોડ અ સમથિંગ સમથિંગ વીચ વોઝ કમ્પ્લીટલી યુનિક અમારા શિક્ષકે અમને કંઈક દેખાડ્યું જે સંપૂર્ણપણે અજોડ હતું તો એનો મતલબ સમથિંગ વસ્તુ કંઈક દેખાડી તો વસ્તુ વિશેની વાત હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શન આવે છે અને વીચ પણ શું દર્શાવે છે વસ્તુને સૂચન કરે છે પછી વોટ આર યુ ડુઇંગ હિયર તમે અહીં શું કરી રહ્યા છો તો સ્વાભાવિક પ્રશ્ન પૂછે છે તો એ સ્વાભાવિક પ્રશ્ન સહજતાથી પ્રશ્ન પૂછાતો હોય તો એ ફંક્શન થશે મેકિંગ ઇન્કવાયરી ત્યારબાદ સાતમું મેસ ફંક્શન છે માય ફ્રેન્ડ ઓફન ગોઝ ટુ સિનેમા મારો મિત્ર છે એ વારંવાર ઘણી વખત સિનેમાએ જાય છે તો સિમ્પલ વાળું વાક્ય છે માય ફ્રેન્ડ અને ગોનું ગોઝ આપેલું છે અને ઓફન શબ્દ છે તો સિમ્પલ પ્રેઝન્ટેન્સ હોય અને આવા સમયસૂચક શબ્દ આપેલા હોય ઓલવેઝ જનરલી ફ્રિકવન્ટલી સમટાઈમ્સ ઓફન તો એ છે એ ફ્રિકવન્સી ઓફ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનું ફંક્શન સૂચવે છે એક્શન નામનું ફંક્શન સૂચવે છે બીજું છે ગીવ મી ધ પેન્સિલ વીચ આઈ ગેવ યુ યસ્ટરડે મને એ પેન્સિલ આપો કે જે કે જે વીચ વસ્તુનું સૂચન કરે છે મેં તમને ગઈકાલે આપી હતી અહીંયા પેન્સિલ પણ ખબર પડી જાય કે વસ્તુનું સૂચન કરે છે જ્યારે વસ્તુનું સૂચન કરે ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવે માય બ્રધર હેઝ અ હાઉસ નિયર ધ સિનેમા મારા ભાઈને ઘર છે પણ એ ઘર ક્યાં આવેલું છે સિનેમાની બાજુમાં તો બાજુમાં સિનેમાની બાજુમાં ઘર છે મારા ભાઈને તો ક્યાં છે એ લોકેશન દર્શાવે છે નિયર શબ્દ તો ત્રીજાની અંદર આવશે બી સ્પેસિફાઈંગ લોકેશન આઠમું છે અનલેસ યુ રૂ રીડ જો તમે વાંચશો નહીં તો યુ વિલ નોટ પાસ તો તમે પાસ થશો નહીં તો અનલેસ અને ઇફ વાળી વાક્ય રચના છે એ કન્ડિશનલ સેન્ટેન્સ દર્શાવે છે જો અને તો જો નહીં તો તો એ વાક્ય ફંક્શન થશે એક્સપ્રેસિંગ કન્ડિશન ફંક્શન થશે ઇટ ઇઝ ધ ટાઈમ ટુ વોચ ધ મહાભારત ઇટ ઇઝ ધ ટાઈમ ટાઈમ ટાઈમનું સૂચન કરે છે જ્યારે કોઈ વાક્યમાં સિમ્પલી ટાઈમનું વર્ણન હોય ટાઈમ વિશેનું સૂચન હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ફંક્શન આવે છે પછી જે એક્સક્યુઝ મી મે આઈ હેલ્પ યુ હું તમારી મદદ કરી શકું તો એનો મતલબ અહીંયા ભાવ વ્યક્ત કરે છે સહજતાથી પૂછે છે તો કોઈને મદદ માટે પૂછે છે તો એ દર્શાવે છે નાઇસિટીઝ એક્સચેન્જિંગ નાઇસિટીઝ ત્યાર બાદ નવમું છે સીમા યુ કેન નાઈધર સિંગ નોર ડાન્સ સીમા તો ડાન્સ પણ કરી શકતી નથી અને ગાય પણ શકતી નથી તો એનો મતલબ આઈધર ઓર અને નાઈધર નોર યાદ કરો અલ્ટરનેટિવ ચોઈસ ફંક્શનની અંદર આવે છે પસંદગી આપે છે પણ નેગેટિવ પસંદગી છે ધ મોન્સૂન ફેસ્ટિવલ ઇઝ ઓર્ગેનાઇઝડ ઇન ધ મંથ ઓફ ઓગસ્ટ મોન્સૂન ફેસ્ટિવલ છે એ ઓગસ્ટ મહિનાની અંદર આવે છે આયોજન થાય છે તો ક્યારે થાય છે તો કે ઓગસ્ટ મહિનાની અંદર એનો મતલબ ટાઈમનું વિગતવાર આપેલી છે ટાઈમનું વર્ણન કરેલું છે તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધી સારી આ સારીની કિંમત કેટલી છે તો એનો મતલબ એ સહજતાથી સવાલ પૂછેલો કે આ સાડીની કિંમત કેટલી છે અને પ્રશ્નાત્વાક્ય પાછળ છે તો મેકિંગ ઇન્કવાયરી ત્યારબાદ દસમું ફંક્શન મેચ ધ ફંક્શન ફંક્શનવાળું છે જેમાં છે પહેલો મનન હેઝ બીન ઓન ધ પ્લેગ્રાઉન્ડ સિન્સ મોર્નિંગ મનન છે એ પ્લે અંદર હતો સિન્સ મોર્નિંગ વહેલી સવારથી તો એનો મતલબ હેવ હેઝ બીન અને સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન દર્શાવે છે તો પહેલાંની અંદર આવશે બી પોઈન્ટ ઓફ ટાઈમ ઓલ ધ બેસ્ટ ફોર યોર એન્ટ્રન્સ એક્ઝામ તમારી એન્ટ્રન્સ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક તો બેસ્ટ ઓફ લક પણ શું ફિલિંગ્સ દર્શાવે છે એ ફિલિંગ્સ દર્શાવતા શબ્દો એક્સચેન્જિંગ નાઇસ સિટીઝમાં આવે છે મહેસાણા ઇઝ હન્ડ્રેડ કિમી અવે ફ્રોમ રાધનપુર મહેસાણા છે એ રાધનપુરથી સો કિલોમીટર દૂર છે તો એનો મતલબ સો કિલોમીટર એ એક ડિસ્ટન્સ છે અંતર છે અને એના માટેનો શબ્દ આવશે સોઈંગ ડિસ્ટન્સ ત્યારબાદ અગિયારમાં નંબરનું છે માયા ઇઝ ટુ વીક ટુ વોકફાસ્ટ માયા છે એ ચાલવા માટે એટલી બધી નબળી છે એટલે કે માયા એટલી બધી નબળી છે કે તે ચાલી શકતી નથી તો અહીંયા રિઝલ્ટ દેખાડે છે પરિણામ દર્શાવે છે કે માયા છે ચાલી શકતી નથી તો એનું શા માટે પરિણામ શું છે તો કે તે ચા તે વીક છે એટલા માટે તે ચાલી શકતી નથી તો એ ફંક્શન આવશે સોઈંગ રિઝલ્ટ પછી લાલજી સુથાર ઇઝ અ મેજિશિયન વુઝ વુ વુઝ અને વુમ તો એ વ્યક્તિ વિશેનું ફંક્શન દર્શાવે છે સિમ્પલ અને લાલજી સુથાર એક વ્યક્તિ છે તો અહીંયા પણ આપણને ખબર પડી ગઈ કે બીજાની અંદર આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન પછી ઓપન યર વોલેટ તમારું પાકીટ ખોલો એ ટેક્સ અમની થોડા પૈસા બહાર કાઢો અને મારા હાથમાં મૂકી દો તો એનો મતલબ એક પછી એક ક્રિયા અને આગળનું વાક્ય સીધું ક્રિયાપતિ શરૂ થતું હોય આજ્ઞાત વાક્ય હોય એવું વાક્ય હોય તો આપણને ખબર પડી જાય કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું ફંક્શન દર્શાવે છે એના પછી બારમું છે પારસભાઈ શોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન પારસભાઈની દુકાન છે રેલવે સ્ટેશનની બાજુમાં છે તો બાજુમાં છે એ નિયર નિયર શું સૂચવે છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન સૂચવે છે તો પહેલાંની આ સામે આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન પછી મોહન વિલ આઈધર સિંગ ઓર ડાન્સ મોહન કાં તો ડાન્સ કરશે કાં તો ગીત ગાશે ગાશે તો એનો મતલબ ચોઈસ દર્શાવે છે આઈધર ઓર અને ચોઈસ દર્શાવે ત્યારે આપણે કયો ફંક્શન આવશે અલ્ટરનેટિવ ચોઈસ એના પછી ત્રીજું વાક્ય છે ધ સાબરમતી ઇઝ નોટ લોંગર ધેન ધ નર્મદા સાબરમતી છે એ નર્મદા કરતાં લાંબી નથી તો લોંગર અને ધેન લોંગનું લોંગર થયું છે અને ધેન તો એનો મતલબ આ ડિગ્રીનું વાક્ય છે અને ડિગ્રી માટે આપણે સોઈંગ કમ્પેરિઝન ફંક્શન આવશે ત્યારબાદ તેરમું છે એમાં પહેલું વાક્ય નયન આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે નયન તું જે કાંઈ કહે તે જે કાંઈ કહ્યું તે હું સમજી શક્યો નહીં વિલ યુ પ્લીઝ અગેન રીપ વીલ યુ રિપીટ અગેન પ્લીઝ ફરી વખત રિપીટ કરીશ તો એનો મતલબ રિક્વેસ્ટ દર્શાવે છે અહીંયા પ્લીઝ શબ્દથી આપણને ખબર પડી જાય રિક્વેસ્ટ તો મેકિંગ રિક્વેસ્ટ અનલેસ યુ રીડ જો તમે નહીં વાંચો યુ વિલ યુ વિલ ફેલ ઇન ધ બોર્ડ એક્ઝામિનેશન તો તમે બોર્ડની પરીક્ષામાં ફેલ થશો તો ઇફ અને અનલેસ ફરી વખત યાદ કરો એક કન્ડિશનલ સેન્ટેન્સ છે તો એક્સપ્રેસિંગ કન્ડિશન ફંક્શન દર્શાવે છે ઈ વર્ક હાર્ડ સો ધેટ તેને સખત મહેનત કરી જેથી તે સો ધેટ એનો હેતુ હતો હી કુડ ગેટ ગુડ માર્ક સારા માર્ક મેળવવા માટે તો અહીંયા સો ધેટ શું દર્શાવે છે પર્પસ દર્શાવે છે હેતુ દર્શાવે છે અને હેતુ દર્શાવવા માટેનો કયું ફંક્શન આવશે સોઈંગ પર્પઝ ત્યારબાદ ચૌદમું મેચ ફંક્શન છે હી વોઝ રીડિંગ અ નોવેલ યસ્ટરડે તેણે ગઈકાલે નવલકથા વાંચી તો તેણે ગઈકાલે નવલકથા વાંચી એનો મતલબ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે એક્સપ્રેસિંગ પાસ્ટ દર્શાવે છે ત્યારબાદ ચૌદમું છે મનોજ પ્રોમિસ્ડ રાજેન્દ્ર મનોજે રાજેન્દ્રને પ્રોમિસ કર્યું કે હી વિલ કમ ટુ નાઇટ તે આજે સાંજે આવશે તો એનો મતલબ રિપોર્ટિંગ ઇવેન્ટ છે અહીંયા આપણે ઇન ડાયરેક્ટ સ્પીચનું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તો ડાયરેક્ટ સ્પીચનું રિપોર્ટિંગ ઇવેન્ટ દર્શાવી શકાય ત્યારબાદ ત્રીજું છે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ મિસાઇલ મેન અબ્દુલ કલામ મિસાઇલ મેન તરીકે જાણીતા છે તો અબ્દુલ કલામ વ્યક્તિ વિશેનું વર્ણન છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન આવશે ત્યારબાદ ત્યારબાદ પંદરમું છે ધો હી ઇઝ પુઅર તે ગરીબ છે છતાં પણ ધો એટલે છતાં પણ વિરોધાભાસ સૂચવે છે હી ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે તે ગરીબ છે છતાં પણ તે કેવો છે પ્રામાણિક છે તો એનો મતલબ કોન્ટ્રાસ્ટ છે સોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવે છે દર્શન કેન સોલ્વ ધીસ પઝલ દર્શન આ જે કોયડો છે એ ઉકેલી શકે છે તો ઉકેલવાની એનામાં ક્ષમતા છે ક્ષમતા દર્શાવવા માટે આપણે કેન મોડલ ઓક્ઝુલરીનો ઉપયોગ થાય છે અને કેન શું દર્શાવે છે એબિલિટી એટલે કે સોઈંગ એબિલિટી પછી ત્રીજું છે સી વર્કડ હાર્ડ સો ધેટ તેણીએ તેણે તેણીએ સખત કામ કર્યું એનો હેતુ શું તો કે સો ધેટ સી કુડ ગેટ ફર્સ્ટ રેન્ક જેથી કરીને તે ફર્સ્ટ રેન્ક લાવી શકે તો એનો મતલબ એ પર્પઝ એટલે કે હેતુ દર્શાવે છે ત્યારબાદ સોળમું છે ગો સ્ટ્રેઇટ સીધા જાઓ ટેક ટેકટન અને વળાંક લ્યો અને પછી કોઈ વાક્ય હોય એટલે કે તે એ તમને એક પછી એક પ્રોસેસ દર્શાવે છે તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન આવશે ત્યારબાદ નયન ઇઝ અ ગુડ હ્યુમન બિંગ નયન વિશેની વાત છે નયન કેવો માણસ છે તો કે નયન આવો માણસ છે તો અહીંયા ખબર પડી જાય આપણને ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ફંક્શન છે પછી છે શ્યામ કેન નાઇધર પ્લે નોર સિંગ બીકોઝ હી ઇઝ નોટ ઓનલી હેન્ડિકેપ્ડ બટ ઓલ્સો બ્લાઇન્ડ તો એ પર્સન વિશેની વાત છે શ્યામ કેવો છે એ શ્યામ ગીતે ગાઈ શકતો નથી અને રમી શકતો નથી કારણ કે કારણ કે તો કે તે ફક્ત હેન્ડિકેપ જ નહીં પરંતુ તે બ્લાઇન્ડ પણ છે તો એ વ્યક્તિનું વર્ણન થયું તો ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન આવશે અલ્ટરનેટિવ ચોઈસ આવશે નહીં ત્યારબાદ સત્તરમું છેલ્લું માય સિસ્ટર રેરલી ગેડ સેંગરી મારી સિસ્ટર ભાગ્યે જ ગુસ્સે થાય છે તો માય સિસ્ટર અને રેરલી અને ક્રિયાપદની પાછળ એસીએસ એનો મતલબ સિમ્પલ પ્રેઝન્ટેન્સ અને આવા સમયસૂચક શબ્દો રેરલી ભાગ્યે જ જે દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ફ્રિકવન્સી ઓફ એક્શન ધીઝ ઇઝ ધ પર્સ વિચ હેડ સ્ટોલન લોંગ ટાઈમ એ આ એ પર્સ છે કે જે ઘણા સમય પહેલાં ચોરાયું હતું ચોરાઈ ગયું હતું તો એ પર્સ એટલે વસ્તુ અને વિચ પણ આપેલું છે કે જે વસ્તુ વિશેની વાત હોય એનું વર્ણન હોય ત્યારે આપણે આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન રાહુલ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ અવર સ્કૂલ ગેટ રાહુલ છે એ અમારા ગુટ સ્કૂલ ગેટની સામે ઊભો રહ્યો તો એનો મતલબ ક્યાં ઊભો રહ્યો તો નિશ્ચિત લોકેશન ઉપર લોકેશન દર્શાવે છે તો સ્પેસિફાઈંગ લોકેશન નામનું ફંક્શન આવશે સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રો સાથે પણ વધુમાં વધુ શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે સો થેન્ક યુ વેરી મચ